સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ સહજાત્મ સ્વરૂપ સ્મરણ મંત્રની માફક શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની વિશેષતા અને મહાત્મ્ય અંગે તમારો પ્રશ્ન છે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ એ પુસ્તક નહીં પરમ દેવનો અક્ષર દેહ છે પૂજ્ય પ્રભુ શ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે આ પત્ર મારા પર જ લખ્યા છે એમ વાતનારે માનવું અત્યારે પરમખપોલ દેવ રૂબરૂમાં પધારે તો આ જ બોધ આપણને કરવાના છે તેઓને જે કંઈ કહેવું હતું તે તેઓએ આ પત્રોમાં કહી દીધું છે વચનામૃત ત્રણસો ને સત્તાણુંમાં કહ્યું કે આ શબ્દો એટલે કે વચનામૃતમાં લખાય છે તે આગમત છે જીન આગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય તે રહિતપણે પ્રગટ પણ પામ્યા છે માટે સેવનીય છે વચનામૂત એકસો સિત્તેરમાં પ્રકાશ્યું તે મુજબ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી આ બોધ ભગવાન મહાવીર પાસેથી લઈને જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે આ બોધ આપણને આપ્યો લખ્યો સૌભાગભાઈને પરમકપાલદેવ વચનામૂત ત્રણસો ને પંદરમાં લખે છે કે અમે કોઈક વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યા સાંભળ્યા હોય તો પણ અપૂર્વવત માનવા આ વાક્યનો સીધો સરળ અર્થ એ થયો કે વચનામૃતની અધ્યાત્મની વાતો બીજે પણ હોય કે ન પણ હોય આ અપૂર્વવાણી આપણને મળી છે વચનામૃત ત્રણસો અઠ્ઠાણુંમાં કહ્યું તે મુજબ જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એટલે કે આ વચન થકી જ થશે પાંચમા આરાના છેલ્લા દિવસ સુધી આ વચન મોક્ષ માર્ગીને આધારભૂત છે કહેવાતા આગમમાં તો સુધારા કુધારા ઘટાડા વધારા થયા હોય શું માનવું બત્રીસ માનવા પિસ્તાલીસ માનવા કે પાંચ પરમાગમ માનવા અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક તેમાં મત સાચો કયો એ નક્કી કેમ કરવું અધ્યાત્મશાસ્ત્રોમાં ગૂંચવણ હોય સુધારો કરવો હોય તો પૂજ્ય મગન બાપા વારંવાર કહેતા આ વચનામૃત એ આગમની ઓરિજિનલ કોપી આવી છે તેને આધારે સુધારી લ્યો આ વચન સત્પુરુષના યોગબળવાળા છે તેનાથી સ્વરૂપ પ્રતિથી એટલે ચોથું ગુણસ્થાનક અપ્રમત સંયમ એટલે સાતમું ગુણસ્થાનક અને પૂર્ણ પૂર્ણવિતરાગ દશા એટલે તેરમું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવના કારણભૂત એટલે મોક્ષપદ આપે એમ છે એમ વચનામૃત આઠસો ને પંચોતેરમાં મહામુનિઓને કુપોલદ્વે બોધ્યું છે અને આપણે રોજ મંગલાચરણમાં બોલીએ છીએ કે અહો સત્પુરુષના વચનામૃત લખે છે માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત પૂજા નમસ્કાર વગેરેની આકાંક્ષા નથી જ તમારા નમસ્કાર ચૌદ રાધ લોકમાં વિખરાઈ જજો પોતે અમૃતની સચોડી નારિયેળી છે અમૃત સાગર છે કલ્પ વૃક્ષ છે બીજાશ્રી રામ કે બીજાશ્રી મહાવીર છે વિદ્યમાન વીર છે પરમાત્મ સ્વરૂપ છે જીવ જો યોગ્યતા કેળવશે તો કલ્યાણને અર્થે તેને બીજો પુરુષ શોધો નહીં પડે ચાર દિવાલમાં રહીને વચનામૃતમાં માથું નાખીને આ વચનોનું મનન કરવું પણ સત્સંગ નામે કુસંગમાં ફસાવું નહીં એમ સત્પુરુષોનો બોધ છે પ્રભુ શ્રીજી સીમડાના મોતી ભગતને કહેતા ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે તો પણ માનીશ નહીં હીરા વહેંચાતા હોય તો પણ કુસંગ ન કરવો અને ભાલાનો વરસાદ વરસતો હોય તો પણ સત્સંગ કરવો પરમગોપાલદેવનું એક વચન પણ મનન કર્યા કરશે એ આવત આરાધ છે તો જીવનો મોક્ષ થશે સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે આત્મસિદ્ધિમાં સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ ભગવાન તીર્થંકરોનો આખો માર્ગ આમાં ઠાલ્યો છે છ દર્શનનો સાર આમાં આવી ગયો છે ચૌદ પૂર્વનો સાર નિચોડ આમાં મૂક્યો છે પરમ દેવ એમની હયાતીમાં જ ખંભાતના અંબાલાલભાઈને આ પત્રો સંગ્રહ કરવા કહેતા ચોપડી રૂપે પુસ્તક રૂપે ગ્રંથની ગૂથણીની શરૂઆત તેઓની હયાતી દરમિયાન જ થઈ ચૂકી હતી તેમણે કહ્યું પણ છે કે અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે સૌભાગભાઈને પણ ખંભાત ક્ષેત્રે રાજછાયામાં ગણધરની ઉપમા આપેલ સૌભાગભાઈ પ્રશ્નો પૂછે એના જવાબો આપે અઢીસો અઢીસો પત્રો લખ્યા સૌભાગ પૃચ્છા ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે અને ભગવાન આવી જવાબ આપે ગૌતમ પૃચ્છા તે મુજબ જાણે કે સંકેત કરીને આ બધા સત્પુરુષો આપણા કલ્યાણને અર્થે જ આવેલા બીજાના વચનો ગમે તેવા શોભિતા ગમે તેવા આકર્ષક જણાય પરંતુ તે પીરસનાર જ્ઞાની ન હોય તો સાંભળનારનું કલ્યાણ થાય નહીં પોતાનો મત કદાગ્રત એમાં ભેળવે છે ઉત્તમ રસોઈ પવિત્ર પુરોહિતે કરી છે પણ એ રસોઈ પીરસનારના હાથ અશૂચિતથી ખરડાયેલા હોય તો તેની કિંમત કેટલી અને તેનું ફળ કેવું આવે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી બોધે છે કે ગમે તેવી છટાપૂર્વક કોઈ વ્યવસાયી પંડિત જ્ઞાનીના વચનો વાંચી બતાવે પણ તે કલ્યાણકારી નેવડે નહીં જો વાંચનાર પોતાના અંગત ખ્યાલો અને કદાગ્રહો તેમાં ભેળવે તો પૂજ્ય બ્રહ્મચાર્યજી કહેતા જેની પાસે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે આ અનુભવ તો એ બોધામૃત ત્રણ પત્રાંક બારસો ને ચાલીસમાં તેમના પુત્ર જશભાઈને તાંદ્યાનિયા દારેસ્લામ મુકામે લખી જણાવ્યું છે મંદિર આશ્રમ કે એકાંત સ્થળે રહેવાનો યોગ ન હોય અને દેશ પરદેશમાં પણ યોગે રહેવાનું બને તો પણ વચનામૃતના નિયમિત અભ્યાસથી ઘણું સાધી શકાય એમ છે નદી તો પાણીથી છલકાય છે પણ વાસણ પ્રમાણે પાણી લઈ શકાય હરિના મીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય બધા શાસ્ત્રોનો સાર આમાં ઠાલવી દીધો છે તેઓ વચન કહેતા કે ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય મોટા મહાભારત જેવા ગ્રંથો પણ વાંચ્યા હોય પણ જ્યાં સુધી આત્મસિદ્ધિ ન વાંચવામાં આવે ત્યાં સુધી બધું અધૂરું લાગે આત્મસિદ્ધિ વંચાય બાદ અધ્યાત્મનું વાંચન પૂર્ણ થયું એમ ભાષે કહે છે કે કંઈ ન બને તો રોજ અડધો કલાક વચનામૂત વાંચવાનો નિયમ કરવો પુસ્તકનું પાનું ફરે અને સોનું ઝરે તેમ જીવન પલટો આવે એમ છે મળદા બેઠા કરે તેવા વચનો આમાં છે જ્ઞાની પુરુષે કહેવામાં બાકી રાખ્યું નથી આ જીવે માત્ર કરવાનું બાકી રાખ્યું છે તે મુદ્દ વાંચતા વિચારતા જીવને હિતકારી બૌદ્ધ પરિણમશે શું કરવું શું ન કરવું એ સમજાશે સમજાતું જશે વિવેક ખીલશે ઉત્સાહમાં વૃદ્ધિ થશે પર્યુષણ કે બીજા પર્વના દિવસો દરમિયાન કે રજાઓ દરમિયાન જો નિવૃત્તિ અર્થે એવા સ્થળોએ જવાની જોગવાઈ ન હોય તો ઘરના બધા મળી વચનામૃત વાંચે તો મહાલાભનું કારણ બને છે મૂળ તત્વમાં જિજ્ઞાસા જગાવે એવું તેમાં દૈવત રહેલું છે બહુ ઊંડા ઉતરતા એ મોક્ષનું કારણ થશે એમ મોક્ષમાળામાં જ કુપોળદેવે સંભાવથી કહી દીધું છે સૂતા સૂતા કે પથારીમાં આડા પડીને નહીં પણ બહુમાનપૂર્વક વિધિવત ત્રણ નમસ્કાર કરી વચનામૃતનું વાંચન સ્વાધ્યાય કરતા રહેવાથી અપૂર્વ લાભનું કારણ બને છે મોટા પંડિતને પણ ન સમજાય એવી વાતો તેમાં ભરી છે તેથી જે ન સમજાય તે આગળ પર પાત્રતા કેળવતા કેળવતા સત્પુરુષની કૃપાએ સમજ્યા છે એમ ધારી નિયમિત અભ્યાસ કરવાનો પ્રભુ શ્રીજી અને બ્રહ્મચારીજીનો વારંવારનો બોધ છે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ વચનામૃતને સમજવા માટે સર્વ શાસ્ત્રોનો સાર આ વચનામૃત ગ્રંથમાં છે પૂજ્યશ્રી જુઠાભાઈ અને પૂજ્યશ્રી અંબાલાલભાઈને અંતિમ વેળાએ પણ આ વચનોનું શ્રવણ સાંપડ્યું હતું અને અંબાલાલભાઈ તો ઈશારાથી જવાબ પણ આપતા હતા વૃત્તિનો ઉપયોગ તેમાં ટકી રહે તીવ્ર વેદનીમાં અને અંતિમ વેળાએ તેમાં લક્ષ્ય રહે તો લાભનું કારણ થાય એમ છે વચન પ્રતિથી અને તેના દ્વારા પુરુષ પ્રતિ આવતા અનંત કર્મોની ક્રોધ ખપે છે અને સંકેતનું કારણ બને છે પૂજ્ય બ્રહ્મચારીજી તો સર્વસંગ પરિત્યાગી એવા સાધુ સાધ્વીજીઓને કચ્છના સાધ્વીજીઓને ગુણચંદ્રજી અને ઉમેશચંદ્રજી મહારાજોને ભલામણ કરતા અને પોતાના અંતિમ દિવસોમાં ઉગ્ર તપસ્વી એવા હંપીના શ્રી ભદ્રમુનિ ઉર્ફ સજાનંદ સ્વામીને વચનામુ વાંચવા અને અથથી ઇતિ સુધી અનુક્રમે મનનપૂર્વક સ્વાધ્યાય કરવા ભલામણ કરી તે પુસ્તક પણ મોકલે છે લખે છે કે સતશ્રુતમાં વૃત્તિ એકાગ્ર થાય તે પણ ધર્મધ્યાન જ છે અને શ્રુત સમાધિનું કારણ છે આપણને બધું જ મળ્યું છે સકલ પદાર્થ હે જગ માહી પુણ્ય વિના જીવ પાવત નહીં એને આત્મસાત કરવું એ આપણા હાથની વાત છે તારી વારે વાર થઈ જા તૈયાર પ્રભુસિંહજી વારંવાર કહેતા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ